आपकी क्लासेस में स्वागत करूं छु। आपणे धोरण 3 માં ગણિતનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રકરણ 1 થી 7 પૂર્ણ કર્યું। હવે આપણે એ પ્રકરણનું રિવિઝન કરવાના છીએ। તો આજે આપણે જે એ વિષયનું રિવિઝન કરવાના છીએ એ છે સમમિતિ। સમ એટલે સરખું અને મિતિ એટલે કે રેખા। એક રેખા વડે એક વસ્તુના બે સરખા ભાગ પડે એને કહેવાશે સમમિતિ। અહીં કેટલાક મે આકાર કોરેલા છે અને આ એક રેખા વચ્ચે દોરેલી છે। એ રેખા વડે આપણે કહી શકીએ કે આ બે વસ્તુના સરખા ભાગ પડે છે કે નહીં એ આપણે જોવાનું છે। તો જુઓ પહેલું ચિત્ર, અહીં આ એક વચ્ચે રેખા દોરેલી છે। જુઓ આ ભાગ અને આ ભાગ બંને ભાગ સરખા છે। જો આ એક ત્રિકોણ અને આ બીજો, એટલે કે આ રેખા વડે આ ત્રિકોણના સરખા ભાગ પડે છે એટલે આપણે નીચે કરીશું રાઈટ, એટલે આ સમમિતિ એટલે સરખી રેખા આ ત્રિકોણના બે સરખા ભાગ પડે છે। એવી જ રીતે આ બીજા ચિત્રની અંદર આ રેખા દોરેલી છે। તો જો અહીં પણ બે સરખા ભાગ પડે છે, હવે આ ભાગ દોર્યો નહીં, તો તમે આ ભાગ વડે આ બીજો ભાગ આસાનીથી આમ દોરી શકો છો, એટલે કે બે ભાગ સરખા પડે છે એટલે કે આ સમમિતિ દર્શાવતી રેખા છે। સમ એટલે સરખા ભાગ પાડતી રેખા, ત્રિકોણના બે સરખા ભાગ આ રેખા દ્વારા પડે છે। તો હવે તમે અડધું ચિત્ર આપેલું હોય અને આખું ચિત્ર બનાવી શકો। અમુક એવા ઉદાહરણો પણ છે કે જે સરખા ભાગ પાડતી નથી, એવા કેટલાક ઉદાહરણ પણ આપણે જોવાના છીએ। અહીં પણ જો P છે અને વચ્ચે એક સરખી રેખા દોરેલી છે, તો આ સરખા ભાગ પડે છે અને તમે આમ કરો તો બરાબર આ આડા ભાગ પર ગોઠવાઈ જશે, એટલે આ પણ સમમિતિ દર્શાવતી રેખા છે। ત્યારબાદ વર્તુળ, તો વર્તુળમાં પણ અહીં બે સરખા ભાગ આ રેખા પાડે છે એટલે આ પણ સમમિતિ દર્શાવતી રેખા છે। તો બાળકો અહીં કેટલાક આપણે સમમિતિ દર્શાવતા આકાર જોયા। સમમિતિ એટલે કે સરખી સરખા ભાગ પાડતી રેખા, એ રેખા વડે કોઈ પણ એક આકારના બે સરખા ભાગ પડે છે એ આપણે જોયું। હવે આપણે કેટલાક બીજા ઉદાહરણ જોઈએ જેમાં એ સમમિતિ જે છે એ બે સરખા ભાગ પાડતી નથી। તો ચલો એવા કેટલાક ઉદાહરણ આપણે જોઈએ। આપણે સમમિતિ એટલે કે સરખા ભાગ પડતા આકારો જોયા, હવે આપણે કેટલાક એવા આકારો જોવાના છીએ કે સમમિતિ વડે એના સરખા ભાગ પડતા નથી। એમાં આકાર જોઈએ તો આ પહેલું આકાર જો, અહીંયા આ સમમિતિ છે એટલે કે આ રેખા દોરેલી છે, પણ એ રેખા વડે આજુ આ ભાગ નાનું છે જ્યારે આ ભાગ મોટું, આ બંને સરખા રેખા એવા ભાગ નથી એટલે આપણે અહીં ચોપડી કરીએ। ત્યારબાદ અહીં પણ તમે જુઓ, અહીં આ ઉપરનો ભાગ આ અને નીચેનો ભાગ આવો દેખાય છે એટલે કે બંને સરખા ભાગ નથી, અહીં પણ આપણે કરીશું ચોપડી। ત્યારબાદ અહીં જુઓ, અહીં આ થોડો ભાગ થોડો છે જ્યારે અહીં આ ભાગ સાંકડો, એટલે આ પણ સમમિતિ વડે સરખો ભાગ નથી એટલે આપણે કરીશું ચોપડી। ત્યારબાદ અહીંયા લંબચોરસ છે, એમાં પણ તમે જુઓ આ ભાગ બંને આવો દેખાય છે જ્યારે આ ભાગ અતિ ઊંધો એટલે આવો, એટલે આ પણ ભાગ સરખો હોતો નથી। તો બાળકો અહીં આપણે સમમિતિ વડે સરખા ભાગ પડે છે કે નહીં એ જોયું। હવે આપણે આગળ વધીએ, બીજું આપણે કેટલાક ઉદાહરણો જોઈએ। બાળકો આપણે પ્રથમ પ્રકારના કેટલાક ઉદાહરણો જોયા, એનું રિવિઝન કર્યું। હવે આપણે બીજા પ્રકારના કેટલાક ઉદાહરણો જોવાના છીએ। આપણે બીજું પ્રકરણ હતું સંખ્યાની ગંભત, તો આપણે જોવાના છીએ સંખ્યાઓનો વિસ્તાર, સંખ્યાઓનો વિસ્તાર કઈ રીતે આપણે કરી શકીએ। સંખ્યાઓની સ્થાન કિંમત તો તમને આવડતી જ હશે, ના આવડે તો ફરી વખત વિડીયો જોવો, એમાં આપણે સ્થાન કિંમત શીખ્યા હતા પ્રકરણ 2 ની અંદર। હવે આપણે સંખ્યાઓનો વિસ્તાર જોઈએ, તો અહીં જો 42 બસોની અંદર 42 ઉમેર્યા ત્યારે આપણને મળ્યું 242, સંખ્યાઓનું સ્થાન પણ તમને આવડતું હશે।
करवानो छे अने प्रैक्टिस करवानी रहेशे। थैंक यू।